गुड मॉर्निंग धोरण नौ विषय गणित चैप्टर नंबर आठ चतुष्कोण अपने गया लेक्चर में चतुष्कोण प्रकार विषय जोई थू अने प्रमेय 8.1 की खाली विगत जोई थी हवे आज एनी साबिती साथे आपणे प्रमेय जोईशुं। अक्षाते जो है पहले अपने पहले एक आकृति दो देंगे अक्ष એટલે કે જે આપેલું છે વિધાન શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ નો કોઈ પણ વિખૂણો તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે। सबसे पहला बॉक्स को उसे कि चतुष्कोण एबीसीडी समांतर बाजू चतुष्कोण छे चतुष्कोण एबीसीडी समांतर बाजू चतुष्कोण छे। अबे आपने साबित सु करवाने चाहिए कि आप अन्य त्रिकोण एकरूप त्रिकोण छे इतने के त्रिकोण बराबर
AC is equal to C. आज जो पहलो परिणाम बीजू त्रीजू एक बे त्रो आना ऊपर थी तमे कई सारे लखी सको छो खूबा खूब थाय अथवा तो खूखूबा खूखूबा सरल प्रमाणे बन्ने त्रिकोण केवा थसे एक रूप ने खूबा खूब लखो तो पण चाले खूबा खूब खूबा खूब सरल प्रमाणे बन्ने त्रिकोण केवा थसे एक रूप बन्ने त्रिकोण एक रूप थाय माटे त्रिकोण एबीसी एक रूप त्रिकोण एबीसी लखी सके आपणे तेवी ज रीते त्रिकोण बीसीडी एकरूप त्रिकोण डीएबी साबित करी सकाय क्लियर उज्ज्वला रहने क्लियर समांतर बाजू चतुष्कोण मां कोणो विकर्ण बे આ રીતે તમે સાબિત કરી શકો કઈ શરત આવશે ખૂબા ખૂબ એટલે કે ખૂણો એક બાજુ અને ખૂણો એ સરખું છે બતાવવાનું એટલે એના આધારે સાબિત થઈ જશે બરોબર સિલેબસમાં મોટા ભાગના પ્રમેય નીકળી ગયા છે આ ચેપ્ટરમાં એક જ પ્રમેય છે એટલે પૂછાય જ બરોબર આગળના ચેપ્ટરમાં પણ એક જ પ્રમેય હતો સાતમા ચેપ્ટરમાં એટલે ઓછા પ્રમેય થઈ ગયા છે એટલે મોસ્ટ આઈએમપી પ્રમેય છે એ જ રહ્યા છે એટલે જેટલા છે એટલા કમ્પ્લીટ તૈયાર તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ
સમસામેના ખૂણા સમાન હોય છે। પ્રમેય 1.5 बाजू
समान अने समांतर होय। જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તેને કહેવાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ। આ બંને વિકર્ણો એકબીજાને દુભાગ્યા અને કેવો ચતુષ્કોણ લઈશું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ। જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાંતર હોય સમાન હોય અને સમાંતર હોય તેને કહેવાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ। એક જોડ કેવી હોય समान अने समांतर समान हो एटले के बन्ने ना माप सरखा होय अने समांतर होय। समांतर एटले मतलब के बन्ने एक ज रेखामां आवेली होय तो ते चतुष्कोणने कहेवाय छे समांतर बाजु चतुष्कोण। समांतर बाजु चतुष्कोणनी घणी बधी व्याख्याओ तमने मळी गई बराबर। आ जो त्रिकोणनी बे बाजुओना मध्यबिंदुने जोडतो रेखामां ત્રીજી બાજુને સમાંતર છે અને તેનાથી અડધો છે એનો મતલબ બે ત્રિકોણ થયા। આ જે છે બે બાજુ આવી એને જોડતો રેખાખંડ એટલે રેખાખંડ કયો થયો DE એ ત્રીજી બાજુ એટલે કે BC એને સમાંતર છે એટલે કે DE સમાંતર BC થાય। શું થાય DE સમાંતર BC અને તેનાથી અડધો છે આના કરતા આ કેવો થશે અડધો કેવો થશે અડધો બરાબર। આ રેખાખંડ આનું જેટલું માપ હોય એના કરતાં અડધું આનું હોય આનું દસ હોય બીસીનું તો ડીનું કેટલું થશે પાંચ છે દાખલામાં કામમાં આવશે એટલે મોસ્ટ આઈએમપી છે એમ થાય। ફરીથી ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને કેવો થશે સમાંતર। આ બે બાજુથી એ બી અને સી બી એના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે કે ડી એ બીસીને કેવો થશે સમાંતર અને બીસી કરતા અડધો। ક્લિયર। ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા એ ત્રીજી
बाजू ने शू थशे दुभागशे त्रिकोण ने एक बाजू ना मध्य बिंदु माथी बीजी बाजू ने समांतर दोरेली रेखा अथवा आम थे आम लेलो कोई भी एक बाजू ले लो एक बीच एक बाजू ना मध्य बिंदु माथी बीजी बाजू ने समांतर दोरेली रेखा अने समांतर आते ही ते त्रीजी बाजू ने शू थशे दुभागशे क्लियर जोई लो ध्यानथी પ્રમેય 8.1 તમારે સાબિતી સાથે તૈયાર કરવાનો છે અને 8.10 સુધીના છે ખાલી શું કરવાના મુદ્દાનો તૈયાર કરવાના નેક્સ્ટ લેક્ચર